કેમ છો? બધા મજામાં જ હશે બરાબર ને? તો તમને ખબર જ પડી ગઈ હશે કે આજે આપણે કયો વિષય ભણવાના છે, ચિત્રકામ. બધાને જ ગમે છે ને ચિત્રકામ, કલર પૂરવાનું અને દોરવાનું બધું જ તમને ખૂબ જ ગમે છે બરાબર ને? તો આજે આપણે ચિત્રકામમાં શું કરવાનું છે બાળકો, જુઓ પ્રકૃતિ ચિત્ર છે ફૂલ પાન બારમાસી. તો આજે આપણે બારમાસીનું ફૂલમાં શું કરવાનું છે, રંગ પૂરતા શીખવાનું છે બરાબર. મિત્રો તમારી પાસે આ બુક હશે જ બરાબર, તો આજે આપણે એમાં શું શીખવાનું છે ચાલો જોઈએ. તો બાળ મિત્રો આજે આપણે એમાં શું શીખવાનું છે, પ્રકૃતિ ચિત્ર ફૂલ પાન બારમાસીનું. તો તમે બારમાસીનું ફૂલ તો જોયું જ હશે બરાબર ને, તમારા ઘરની આજુબાજુમાં પણ હોય જ છે. તો અહીંયા આપણને જુઓ આ એક બારમાસીનું ફૂલ આપેલું છે, દેખાય છે ને કેવું સરસ છે. એમાં કયો રંગ આપ્યો છે આપણને, જાંબલી, અને એના પાંદડામાં કયો રંગ છે, લીલો. તો હવે એની બાજુમાં આપણને જુઓ ચિત્ર, એ જ ચિત્ર આપેલું છે, પણ અહીંયા આપણને કઈ રીતે આપેલું છે જુઓ, અહીંયા આપણને તૂટક તૂટક રેખાઓ આપેલી છે. એ રેખાઓને આપણે સૌ પ્રથમ શું કરવાની છે, પહેલાં જોડવાની છે પેન્સિલથી બરાબર, ત્યારબાદ પછી એમાં આપણે રંગ પૂરીશું. તો ચાલો આપણે પહેલાં તૂટક રેખાઓને જોડીએ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, અહીંયા જે ગોળ આપ્યું છે એ ગોળને કરીશું. હવે જ્યારે તમે આ તૂટક રેખાને જોડે ત્યારે પેન્સિલને બરાબર પકડીને લીટીની આજુબાજુ ન જાય બહાર, એ રીતે ધ્યાન રાખવાનું છે અને તમારે જોડવાનું છે બરાબર. ચાલો આ થઈ ગયું આપણું ગોળ. હવે આપણે શું દોરીશું, ત્યાર પછી એની પાંદડીઓ, એટલે કે ફૂલની જે પાંદડીઓ છે નાની નાની એને. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું અને અહીંયા સુધી, ત્યાં સુધી હાથને આપણે વચ્ચે ઉઠાવવાનો નહીં બરાબર. આ રીતે ધીરે ધીરે આપણે અહીંયા સુધી જોડવાનું છે બરાબર. ત્યાર પછી હવે આપણે બીજી બાજુ જોડીશું. આ થઈ, ચાલો તો હવે વચ્ચેની લાઈનને આપણે જોડીએ. તો આ થઈ ગઈ વચ્ચેની લાઈન. એ જ રીતે આપણે આખું ચિત્ર આ રીતે તૈયાર કરવાનું છે. તો હવે હું બીજું પાંદડું અહીંયા તૈયાર કરીશ. આમાં મેં તમને કીધું એ રીતે વચ્ચે આપણે હાથ ઉઠાવવાનો નથી અને ધીરે ધીરે આજુબાજુ જાય ને એ રીતે લાઈન તમારે જોડવાની છે ફક્ત. આ થઈ ગયું આપણું ત્રીજું. હવે ચોથું. તો મિત્રો તમને મજા આવે છે ને ડ્રોઈંગ કરવામાં? ચાલો હવે છેલ્લી પાંદડી જોઈન્ટ કરીએ આપણે. થઈ ગયું આટલું. હવે આપણે શું બનાવશું, ફૂલની ડાળી. તો એને પણ એ જ રીતે આપણે જોઈન્ટ કરવાની છે ધીરે ધીરે હાથ ઉઠાવ્યા વગર બરાબર. હવે આ બીજી લાઈન કરશું. હવે આપણે એના પાંદડા તૈયાર કરશું. હવે બીજું પાંદડું. તો
મિત્રો આપણો ફૂલ હવે પેન્સિલ થી દોરાઈને તૈયાર થઈ ગયું છે તો જો હવે આપણે આના ઉપર શું કરવાનું છે સ્કેચ પેન કરવાની છે બરાબર એમાં પણ આપણે જે રીતે પેન્સિલ થી કર્યું હતું એ જ રીતે આમાં પણ આપણે કરવાનું છે અને એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું બરાબર પેનની પાંદડીથી આ રીતે હાથ હલાવ્યા વગર ધીરે ધીરે આપણે સ્કેચ પેન કરવાની છે બરાબર ચાલો હવે બીજું પાંદડું કરીએ એ જ રીતે ત્રીજું પાંદડું અને આપણે જે રીતે પેન્સિલથી કર્યું હતું એ જ રીતે એના પર પણ કરવાનું છે એટલે કે લીટીની બહાર પણ જવી જોઈએ નહીં સ્કેચ પેન બરાબર હવે આપણે છેલ્લી પાંદડી કરીશું હવે આપણે એની દાળીને કરીશું સ્કેચ પેન સ્કેચ પેન કરતી વખતે એકદમ ધીરે ધીરે આપણે કરવાનું છે એટલે બરાબર રીતે આપણું થાય બરાબર ચાલો હવે પાંદડું થઈ ગઈ આપણી આ રીતે સ્કેચ પેન હવે આપણે આમાં કલર પૂરીશું તો મિત્રો તમને દેખાય છે આ ચિત્રમાં કેવો રંગ પૂર્યો છે તો એવો જ રંગ આપણે પણ આ ચિત્રમાં પૂરવાનો છે બરાબર તો ચાલો આપણે કલર પૂરીએ તો સૌપ્રથમ આ ફૂલની જે પાંદડીઓ છે એમાં કયા રંગનો ઉપયોગ થયેલો છે જાંબલી તો આપણે પણ કયો રંગ પૂરીશું જાંબલી તો હવે આપણે રંગ પૂરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ તમારે જોવાનું છે જુઓ આ જે વચ્ચેની લીટી છે ત્યાં આપણે કેવો રંગ પૂરવાનો છે ડાર્ક બરાબર એટલે આ રીતે આપણે પૂરીશું નીચેનો આટલો બધો જે ભાગ છે ત્યાં આપણે કેવો રંગ પૂરવાનો છે ડાર્ક રંગ પૂરવાનો છે આ રીતે જે રીતે હું કરું છું એ રીતે બરાબર તમારે પણ આ જ રીતે કરવાનો છે તો આ રીતે આટલો ભાગ કેવો કરવાનો છે આપણે ડાર્ક બરાબર એટલે વધારે વજન આપીને આપણે રંગ પૂરવાનો રહેશે ત્યાર પછી ઉપરનો જે આટલો ભાગ છે ત્યાં આપણે કેવો રંગ પૂરવાનો છે લાઇટ એટલે કે આછો એટલે આપણે હલકા હાથથી ત્યાં ઉપર આ રીતે કલર પૂરીશું આ રીતે પહેલાં એની શું કરી દેવાની બોર્ડર કરી દેવાની પછી વચ્ચે રંગ પૂરી દેવાનો હલકા હાથ બહાર કલર ના નીકળે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે ડાર્ક અને લાઇટ કલર પૂરવાનો છે બધી જ પાંદડીઓમાં બરાબર ચાલો હવે હું આ પાંદડીમાં પૂરું છું
માં પણ આ જ રીતે નીચે આપણે કેવો રંગ પૂરવાનો છે ડાર્ક અને ઉપર લાઈટ આ જ રીતે આપણે બધી પાંદડીઓ તૈયાર કરવાની છે મિત્રો તમને રંગ પૂરવાની મજા આવે છે ને મને તો ખૂબ જ મજા આવે છે રંગ પૂરવાની અને કલર કોઈ પણ જગ્યાએ બાકી ન રહી જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે હવે આપણી છેલ્લી પાંદડી રહી છે બરાબર એને પણ આપણે આ જ રીતે પૂરીશું મિત્રો આપણું બારમાસીનું ફૂલની પાંદડીઓ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ડાળીમાં પૂરીશું એ પહેલાં આપણું વચ્ચેનું જે ગોળ છે એમાં પણ કયો રંગ પૂરવાનો છે જાંબલી જ રંગ પૂરવાનો છે બરાબર આ રીતે ડાર્ક જ એમાં પણ હવે આપણે એની ડાળીમાં કયો રંગ પૂરીશું લીલો હવે એની ડાળીમાં રંગ પૂરીશું આપણે લીલી છે એટલે એમાં આપણે બહાર જાય ને એ રીતે ધીરેથી કલર પૂરવાનો છે કાળજી રાખીને ધ્યાનથી ધીરે ધીરે બરાબર હવે આપણે એના પાંદડામાં રંગ પૂરીશું તો પાંદડામાં કઈ રીતે પૂરવાનો છે બાળકો જુઓ એમાં આપણે પોપટી કલર જેને આપણે આછો લીલો કલર કહીએ એ લેવાનો છે એમાં આ જે વચ્ચેની જે લાઈન આપી છે એને આપણે શું કરવાનું છે ઉપરના ભાગમાં આ રીતે ડાર્ક રંગ પૂરવાનો છે કેવો પૂરવાનો છે ડાર્ક વચ્ચેની જે લાઈન આપી છે એને ઉપરના ભાગમાં અને એનો આ જે ઉપરનો ભાગ છે એમાં પણ આપણે કયો રંગ પૂરવાનો છે ડાર્ક રંગ જ પૂરવાનો છે અને બાકીનો જેટલો ભાગ છે એમાં આપણે કેવો રંગ પૂરવાનો છે લાઇટ એટલે કે આછો આ રીતે હલકા હાથથી પૂરવાનો
છે. એ જ રીતે આપણે બીજું પાંદડું કરીશું, એમાં પણ વચ્ચેની જે લીટી છે એના ઉપરના ભાગમાં ડાર્ક કલર કરીશું અને પાંદડાની ઉપરનો આ જે ભાગ છે એમાં પણ ડાર્ક રંગ જ પૂરવાનો છે. અને બાકીના ભાગમાં આપણે કયો રંગ પૂરીશું? લાઇટ રંગ, બરાબર. એટલે આ રીતે હલકા હાથથી પૂરવાનો છે. તો મિત્રો આપણું ચિત્ર હવે તૈયાર થઈ ગયું છે. તો બંને ચિત્રો દેખાય છે ને તમને સરસ? તો તમારે પણ આ રીતે તમારી બુકમાં કરવાનો છે કલર. અને જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે બીજી કોઈ પણ નોટમાં જાતે દોરી શકો છો અને એમાં રંગ પણ પૂરી શકો છો, બરાબર. તો હવે આપણે નવા ચિત્ર સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.